नमस्कार विद्यार्थी मित्रों, आज आपणे धोरण 5 मां विषय आसपास એટલે કે પર્યાવરણમાં પ્રકરણ 1 મજાની ઇન્દ્રિયો વિશે અભ્યાસ કરીશું. તો તેના વિશે તમે આગળના વિડિયોમાં પણ જોયું હતું કે જે પક્ષીઓને માથાની બાજુ પર આંખો હોય છે તેમને આજુબાજુ જોવા માટે ગરદન હલાવવી પડે છે. તો તે તમે મરઘીના ચિત્ર દ્વારા પણ સમજવાનો પ્રયત્ન કર્યો હતો, બરાબર? તો આજે આપણે એક પ્રવૃત્તિ કરવાની છે. તો તમારે આવો એક સિક્કો લેવાનો છે, તે સિક્કાને તમારે ઉછાળવાનો છે અને આપણે તે પકડવાનો છે, બરાબર? આ ક્રિયા તમારે બંને આંખો ખુલ્લી રાખીને કરવાની છે. તો પછી તેના પછી આ જ સિક્કો તમારે તમારી એક આંખ આંખથી બંધ કરીને ઉછાળવાનો છે, બરાબર? તો તમારે પડી જશે. કેમ? કે જ્યારે બંને આંખો ખુલ્લી હતી ત્યારે તમારું ધ્યાન એક સિક્કા ઉપર કેન્દ્રિત થયું હતું, બંને આંખો ખુલ્લી રાખીને, બરાબર? કે તમે સિક્કો સરળતાથી પકડી શકતા હતા, પરંતુ જ્યારે એક આંખ બંધ કરી ત્યારે તમારું ધ્યાન કેન્દ્રિત ઓછું થાય છે, તેથી સિક્કો પડી જાય છે, બરાબર? તો જ્યારે તમે બંને આંખો ખુલ્લી રાખીને સિક્કો પકડવાનો પ્રયત્ન કરો છો ત્યારે તમે સરળતાથી સિક્કો પકડી શકો છો, બરાબર? તો હવે તમે અનુમાન કરો કે જો આપણા આ બંને કાન છે તેની જગ્યાએ જો આંખો હોત તો શું થાય, આપણે શું કરી શકતા જે અત્યારે આપણે નથી કરી શકતા? તો જો આપણા કાનની જગ્યાએ બંને આંખો હોત તો આપણે ગરદન હલાવ્યા વગર આજુબાજુ જોઈ શકો, બરાબર? જે અત્યારે આપણે નથી કરી શકતા, અત્યારે આપણે આજુબાજુ જોવા માટે ગરદન હલાવવી પડે છે, બરાબર? તો અમુક પક્ષીઓ જેવા કે ગરુડ, ગીધ અને શામળી, જે આ પક્ષીઓ આપણા કરતાં 4 ગણું વધારે જોઈ શકે છે, જે આપણે જે 2 મીટર દૂરથી જોઈ શકીએ છીએ તેઓ 8 મીટર દૂરથી જોઈ શકે છે. તો તમે અનુમાન કરો કે ગરુડ જો જમીન પર રોટલી પડી હોય તો ગરુડ કેટલા કિલોમીટર દૂરથી જોઈ શકે? તો ગરુડ ઊંચે આકાશમાં ઉડતું હોય તો 2 કિલોમીટર દૂર નીચે રોટલી પડી હોય તો પણ ગરુડ જોઈ શકે છે. કેમ? કે ગરુડની જોવાની દ્રષ્ટિનો વિસ્તાર વધારે છે, બરાબર? તો હવે આપણે જોઈશું કે શું પ્રાણીઓ રંગો જુએ છે. તો હા, પ્રાણીઓ રંગો જુએ છે, પરંતુ આપણે જેટલા રંગો જોઈ શકીએ છીએ તેટલા રંગો પ્રાણીઓ જોઈ શકતા નથી. તો જુઓ, પુસ્તકમાં એક સરસ મજાનું ચિત્ર આપ્યું છે, પાના નંબર 7 ઉપર જુઓ. આ પહેલું ચિત્ર તમને દેખાય છે, તે મનુષ્યનું, મનુષ્ય કલર, મનુષ્ય રંગ આવી રીતે જોઈ શકે છે, બરાબર? મનુષ્ય જે રંગ આ રીતે જુએ છે તે રંગ પક્ષી આ રીતે જુએ છે. પક્ષી અને આપણા રંગમાં ફેરફાર છે થોડું ઘણું, અને તે રંગ પ્રાણીઓ બિલકુલ અલગ જ રંગ જુએ છે. પ્રાણીઓ તે રંગ બિલકુલ અલગ જુએ છે, દેખાય છે ને? આ રંગને આ રંગમાં બિલકુલ અલગ રંગ છે, બરાબર? અને આ છેલ્લું ચિત્ર છે, 4 નંબરનું, તે જે પ્રાણીઓ રાત્રે જાગે છે, રાત્રે જ જુએ છે, તે પ્રાણીઓ આવો રંગ જુએ છે. તે ફક્ત સફેદ અને કાળો રંગ જ જોઈ શકે છે, બરાબર? તો જે પ્રાણીઓ રાત્રે જાગે છે તે સફેદ અને કાળો રંગ જ જોઈ શકે છે. તમે 4 ધોરણનો અભ્યાસ કર્યો હશે કે જે અમુક પક્ષીઓ હોય છે તેમના કાન આપણે જોઈ શકતા નથી, પક્ષીઓના કાન આપણે જોઈ શકતા નથી. કેમ? કે તેમની કાનની જગ્યાએ નાના છિદ્રો હોય છે, તેથી આપણે પક્ષીઓના કાન જોઈ શકતા નથી. પણ પરંતુ અમુક પ્રાણીઓ હોય છે તેમના કાન મોટા હોય છે, આપણા કરતાં મોટા હોય છે, તેથી તેમની સાંભળવાની ક્ષમતા પણ વધારે હોય છે. જેમના કાન મોટા હોય છે તે આપણા કરતાં વધારે સાંભળી શકે છે, બરાબર? તો અહીંયા તમારે લખવાનું છે એવા 10 પ્રાણીના નામ લખો જેમના કાન આપણે જોઈ શકીએ છીએ. તો કયા કયા પ્રાણીઓના કાન આપણે જોઈ શકીએ છીએ? તો ગાય, ભેંસ, હાથી, ઘોડો, કૂતરો, બિલાડી જેવા ઘણા બધા પ્રાણીઓના કાન આપણે જોઈ શકીએ છીએ. અને બીજો પ્રશ્ન, કેટલાક એવા પ્રાણીઓના નામ લખો જેમના કાન આપણા કરતાં મોટા હોય છે. તો કયા પ્રાણીઓના કાન આપણા કરતાં મોટા હોય છે? તો હાથી,
ગેસ સસલું જીરા તેવા ઘણા બધા પ્રાણીઓના કાન આપણા કરતાં મોટા હોય છે. તો હવે આપણે એક પ્રવૃત્તિ કરવાની છે. તમારા ઘરમાં એક શાંત જગ્યા શોધો, ત્યાં તમારા મિત્રને થોડા અંતરે ઊભા રહેવા કહો, બરાબર. પછી તમારે તમારા મિત્રને કહેવાનું છે કે તું કંઈક ધીમેથી બોલ, એ તમારે સાવધાનીપૂર્વક સાંભળવાનું છે. એ ત્યારબાદ તે જ મિત્રને કહો કે તું ધીમેથી બોલ અને તમારે કઈ રીતે હવે કઈ રીતે સાંભળવાનું છે. તો બંને હાથ આવી રીતે કાન પાછળ રાખીને સાંભળવાનું છે. પહેલાં તમારે એમનેમ જ સાંભળવાનું હતું અને હવે બંને કાન બંને હાથ કાન પાછળ રાખીને સાંભળવાનું છે, બરાબર. તો તમને કયો અવાજ વધારે, કઈ અવસ્થામાં તમને વધારે અવાજ સંભળાય છે? જ્યારે તમે બંને કાન હાથ કાન પાછળ રાખો છો ત્યારે તમને વધારે સંભળાય છે. કેમ કે તમારી સાંભળવાનો વિસ્તાર વધી જાય છે, તેથી તમે વધુ સાંભળી શકો છો, બરાબર. હવે એક બીજી પ્રવૃત્તિ કરવાની છે. તો તમે તમારા હાથ કાન ઉપર મૂકી દો, બંને હાથ તમારા બંને કાન ઉપર મૂકી દો અને પછી તમે તમારી જાતે ધીમેથી કંઈક બોલો. શું તમને તમારો અવાજ સંભળાય છે? તો હા, આપણને આપણો અવાજ સંભળાય છે અને તેનાથી આપણે આપણી સાંભળવાની શક્તિનું પણ અનુમાન કરી શકીએ છીએ. હવે એક પ્રયત્ન કરવાનો છે. તમે એક પાટિયાની નજીક બેસો, તમારા ઘરમાં એક પાટિયું હોય, પાટિયાની નજીક તમે બેસો, બરાબર, અને પાટિયા ઉપર ધીમેથી અવાજ કરો. તો તે અવાજ તમે સાવધાનીપૂર્વક સાંભળો. ત્યારબાદ તમારા કાન તમારા ચોપડીમાં દર્શાવ્યું છે પાના નંબર 9 ઉપર જુઓ. અહીંયા દેખાય છે, આ ચિત્ર દેખાય છે ને? તેવી રીતે તમારા કાન તમારે પાટિયા ઉપર મૂકવાના છે. તો આ એવી રીતે કાન પાટિયા ઉપર મૂકવાના અને પછી પાટિયા ઉપર અવાજ કરો. તો તમને તે અવાજ પહેલાં કરતાં કેવો સંભળાય છે તે કહો. તો જ્યારે તમે પહેલાં અવાજ કર્યો હતો તો તમને સામાન્ય અવાજ જ સંભળાય છે, પણ જ્યારે તમે કાન પાટિયા ઉપર મૂકો છો અને પછી અવાજ કરો છો ત્યારે તમને અવાજ સાથે ધ્રુજારીનો પણ અનુભવ થાય છે. આવો પ્રયોગ તમે ઘણીવાર શાળા સ્કૂલમાં પણ કર્યો જ હશે, બરાબર ને? તો હવે તમારે હવે આ જે રીતે ધ્રુજારીનો અવાજ સાથે ધ્રુજારી આપણે સાંભળી છે તેવી જ રીતે સાપ પણ સાંભળે છે. સાપને કોઈ બાહ્ય કાન હોતા નથી, સાપ જમીન પરની ધ્રુજારીને જ અનુભવે છે, સાપને કોઈ કાન હોતા નથી, બરાબર. તો હવે આપણે જોઈશું કે અવાજ દ્વારા સંદેશાઓ મોકલનાર પ્રાણીઓ. તો અવાજ દ્વારા સંદેશાઓ કયા પ્રાણીઓ મોકલે છે? તો લંગૂર. લંગૂર એક વાંદરાની જાતિનું જ પ્રાણી છે. તે અવાજ દ્વારા વાઘ કે ચિત્તો આવતા હોય તો બીજા પ્રાણીઓને અવાજ દ્વારા ચેતવણી આપે છે કે વાઘ કે ચિત્તો આવી રહ્યા છે, તેથી બીજા પ્રાણીઓ સાવધાન થઈ જાય છે, બરાબર. તો લંગૂર એક એવું પ્રાણી છે જે નીચે ઝાડ ઉપર ચડીને વાઘ કે ચિત્તાને જુએ છે તો બીજા પ્રાણીઓને સંદેશો આપે છે, બરાબર. તો એવી જ રીતે ઘણા પક્ષીઓ હોય છે, તે પણ પોતાનો દુશ્મન તેમનો દુશ્મન આકાશમાંથી આવતો હોય તો અલગ અવાજ કાઢે છે અને તેમનો દુશ્મન જમીન ઉપર હોય તો પણ અલગ અવાજ કાઢે છે, બરાબર. તેવી જ રીતે માછલી પણ જો દરિયામાં હલનચલન થાય કે સુનામી આવવાની હોય ત્યારે વિદ્યુત સંકેત દ્વારા જાણ કરે છે, વિદ્યુત સંકેત દ્વારા એવો અવાજ કરે છે, બરાબર. તો અભયારણ્ય અને રાષ્ટ્રીય ઉદ્યાનો તમે જોયા હશે, બરાબર. તેમાં કર્મચારીઓ અને અમુક અધિકારીઓ હોય છે. તેઓ સિંહ વાઘ કે સિંહ ક્યાં છે તે તેમને જાણવું હોય તો તેઓ પક્ષીઓના અવાજ પરથી જાણી લે છે. પક્ષીઓ અમુક સમયે જો વાઘ કે સિંહ નજીક હોય તો અલગ અવાજ કાઢતા હોય છે, તેથી તેમને ખબર પડી જાય છે પક્ષીઓના અવાજ પરથી કે વાઘ કે સિંહ ક્યાંક નજીકમાં જ છે, બરાબર. તો અમુક પ્રાણીઓ કોઈક વાવાઝોડું કે ભૂકંપ આવવાનું હોય ત્યારે અમુક અલગ પ્રકારનું વર્તન કરતા હોય છે, તેથી જે જંગલમાં માણસો રહેતા હોય છે તે આ વર્તનનું અવલોકન કરીને ભય જાણી લે છે, બરાબર. તો 2004માં અંદામાન નામનું એક ટાપુ છે, આપણા ભારત દેશમાં અંદામાન નામનું એક ટાપુ આવેલો છે. ત્યાં 2004માં આવું પ્રાણીઓનું અલગ વર્તન જોઈને ત્યાં રહેતા અમુક
આપણી જાતિના માણસોએ અવલોકન કર્યું અને ભય જાણી લીધું, તેથી તેઓ સલામત જગ્યાએ જતા રહ્યા. પછી ત્યાં થોડી જ વારમાં સમુદ્રએ એક અંદમાન ટાપુ પર સુનામીનો ફટકો માર્યો, પરંતુ તે લોકો બચી ગયા. કેમ કે તેઓ પ્રાણીઓનું વર્તન જાણીને સુરક્ષિત જગ્યાએ જતા રહ્યા હતા, તેથી તે લોકો બચી ગયા. હવે ડોલ્ફિન નામની જે માછલી હોય છે તે એકબીજાને સંદેશો આપવા માટે આવા અલગ અલગ અવાજો કાઢે છે. તો વૈજ્ઞાનિકોએ શોધ્યું છે કે પ્રાણીઓની પણ પોતાની અલગ એવી વિશેષ ભાષા હોય છે, તે પણ પોતાની વાત એકબીજાને સંદેશો આપવા માટે અલગ અલગ ભાષાઓ અવાજ અલગ અલગ અવાજ કાઢે છે.